સુરત શહેરના ચકચારિત સો કરોડથી વધુના બિટકોઇન કેસમાં આરોપીએ જ અન્ય આરોપીની જામીન રદ કરાવવાની અરજી કરી હોવાની વિગતો ધ્યાન પર આવી છે આરોપીએ જામીન રદ કરાવવા અરજી કરી હોય તેવો સુરતનો સંભવતઃ આ પ્રથમ કિસ્સો હોવાનું જાણવા મળ્યું છે વર્ષ બે હજાર અઢારમાં સુરત સીઆઈડી ક્રાઇમે સો કરોડ ઉપરાંતનો બિટકોઇન અંગેનો કેસ દાખલ કરી સમગ્ર દેશમાં ચર્ચા જગાવી હતી ચાર્જશીટ ફાઇલ થયા બાદ પાંચ આરોપીઓ સામેનો આ કેસ હાલ સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ છે આરોપીઓ પૈકી મોરડિયાને ગુજરાત હાઈકોર્ટે શરતોને આધીન જામીન આપ્યા હતા જામીન આપતી વખતે હાઈકોર્ટે ગુજરાત રાજ્યની હદ ન છોડવાની શરત પણ લાદી હતી જોકે આ શરતનો તેણે ભંગ કર્યો હોવાની રજૂઆત સાથે આજ કેસના અન્ય આરોપી મનોજ ક્યાદાએ એડવોકેટ અશ્વિન જોગડિયા મારફતે અરજી કરી હતી જેમાં તેમણે આરોપી પરવાનગી વગર રાજસ્થાન અને દિલ્હીની મુલાકાત લીધી હોવાની દલીલ કરી જામીન રદ કરવા માંગ કરી હતી જેની વધુ સુનાવણી આગામી નવમી ફેબ્રુઆરીના રોજ થશે કોર્ટમાં એના જામીન રદ કરવા માટેની એક અરજી દાખલ કરેલી છે જામીન રદ કરવાનું કારણ ગુજરાત રાજ્યની હદ છોડવી એ પણ વારંવાર એ પણ ફ્લાઇટની મુસાફરી કરીને એનો સીધો મતલબ એવો થાય છે કે આ વ્યક્તિને કાયદાનો કોઈ ડર નથી ફ્લાઇટમાં ટિકિટ બુક કરાવે છે સત્ય બહાર આવી શકે જાણતો હોવા છતાં ખોટું કોર્ટમાં સોગંદનામું કરે છે તો વારંવાર કાયદાનો ભંગ કરે છે એના માટે મેં એના જામીન રદ કરવા માટેની અરજી કરેલી છે જેની આગામી તારીખ નવ ફેબ્રુઆરી પડેલી છે અને ત્યારે આને આગામી ચુકાદો આવશે જે પણ આવશે આ જે ફોટાની અંદર દેખાઈ રહ્યો છે જિજ્ઞેશ બાબુભાઈ મોરડિયા એ ફોટો રાજસ્થાન રામદેવરા મંદિર રામદેવપીરનું જે મંદિર છે રાજસ્થાનમાં ત્યાંનો ફોટો છે અને અમે સાથે બધા ગયેલા અને મેં મારું એફિડેવિટ પણ મૂકેલું છે